વસંત પંચમીનો આ પવિત્ર દિવસ આપ સૌના માટે સુખ શાંતિદાયી, આનંદદાયી, વિકાસદાયી, ઉત્સાહદાયી તેમજ આનંદદાયી બન્યો રહે તેવી મા ગાયત્રી પાસે, પરમ પૂજ્ય ગુરુદેવ પાસે પ્રાર્થના. આવો વસંત પંચમીના આ પાવન દિવસને મંગલમય બનાવવા માટે તેમજ ભવિષ્યને ઉજ્જવલ બનાવવા માટે ઋષિ સંદેશને હૃદયંગમ કરીએ, પણ તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય કામનાથી, તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આજનો ઋષિ સંદેશ છે વૃદ્ધાવસ્થા જીવનનો સુવર્ણકાળ. વૃદ્ધાવસ્થા એ જીવનનો સુવર્ણકાળ. વૃદ્ધાવસ્થાનો સૌથી સુંદર સદુપયોગ લોક કલ્યાણ તથા પરમાર્થમાં પોતાની શક્તિનો ઉપયોગ કરવામાં છે. પરમાર્થમાં રસ લઈને પ્રવૃત્તિઓના ક્ષેત્રને વિશાળ બનાવી લેવું જોઈએ. પરમાર્થમાં રસ લઈને પ્રવૃત્તિઓના ક્ષેત્રને ખૂબ વિશાળ બનાવી લેવું જોઈએ અને એમાં મગ્ન થઈ જવું જોઈએ. એવું કરવાથી માણસ પોતાના વર્ષો ગણવાનો સમય મળતો નથી. ભૂતકાળની સ્મૃતિઓ વાગોળવાનો અને ભવિષ્યની ચિંતા કરીને ખીજાવાનો સમય પણ મળતો નથી. આ જરૂરિયાતને પૂરી કરવા માટે ભારતીય આશ્રમ વ્યવસ્થામાં જીવનનો અંતિમ ભાગ વાનપ્રસ્થ તથા સંન્યાસીના રૂપમાં વિતાવવાનું વિધાન બતાવવામાં આવ્યું છે અને એટલા માટે જ બનાવવામાં આવ્યું છે. વૃદ્ધાવસ્થામાં માણસના જીવનનો પ્રવાહ નદી જેવો હોવો જોઈએ. નદી પર્વતના ઊંચા શિખરોમાંથી ઝરણાના રૂપમાં તીવ્ર વેગથી નીકળે છે અને અનેક ધારાઓને પોતાના સાથે ભેળવી દે છે. સામે આવતા અવરોધોને ઠોકર મારીને પોતાનો રસ્તો પોતે બનાવતી જાય છે. પછી મેદાનમાં વહેતી વખતે ધરતીની તરસ છીપાવે છે અને અંતે અનેક ધારાઓમાં વહેંચાઈને વિરાટ સમુદ્રમાં સમાઈ જાય છે. માણસ આ વૃદ્ધાવસ્થામાં પહોંચતા સુધીમાં સંપૂર્ણ રૂપે સ્વથી મુક્ત થઈ પરમાર્થને પોતાના જીવનનું અંગ બનાવી દેવું જોઈએ અને નિષ્પૃહ ભાવથી બધા લોકોના હિત માટે કામ કરે તો વૃદ્ધાવસ્થા ખરેખર જીવનનો સોનેરી કાળ થઈ જાય છે. અને એટલે જ કહ્યું છે, ઓરો કે હિત જો જીતા હૈ, ઓરો કે હિત જો મરતા હૈ, ઉસકા હર આંસુ રામાયણ, પ્રત્યેક કર્મ હિ ગીતા હૈ, પ્રત્યેક કર્મ હિ ગીતા હૈ. આ માણસ જો વૃદ્ધાવસ્થામાં પહોંચતા સુધીમાં સંપૂર્ણ રૂપે સ્વથી મુક્ત થઈને પરમાર્થને પોતાના જીવનનું જો અંગ બનાવી દે અને નિષ્પૃહ ભાવથી બધા લોકોના હિત માટે કામ કરે તો આ વૃદ્ધાવસ્થા ખરેખર જીવનનો સોનેરી કાળ સાબિત થાય છે. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજી, અખંડ જ્યોતિ, સપ્ટેમ્બર 1963, પૃષ્ઠ 35-36. મિત્રો, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યુગ ઋષિનો આ દિવ્ય સંદેશ ઓડિયો આ વસંત પંચમીના પાવન દિવસે આપ સૌની પાસે મા ગાયત્રી તેમજ સદગુરુદેવની અન્ય અનુકંપાથી આપ સૌની પાસે પહોંચાડવામાં આવ્યો છે. આમાં આપણા ઉજ્જવળ ભવિષ્યની તમામ સંભાવનાઓ રહેલી છે. તો આને અણસાંભળ્યો વણસાંભળ્યો નહીં કરતા પ્રસાદી રૂપે પોતાના સ્નેહી સ્વજન ગ્રુપમાં, સર્કલમાં, મિત્રોમાં ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયુગી સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશો એ જ અપેક્ષા સહ આપ સૌનો દિવસ આ વસંત પંચમીનો પાવન પર્વ તહેવાર આપ સૌના માટે મંગલમય બની રહે તેવી અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર, ઋષિ ચિંતન ચેનલ જેતપુર યુટ્યુબ તેમજ ગાયત્રી પરિવાર શાખા સર્ગાસણની હાર્દિક શુભકામના. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.